नमस्कार, मिड रिपोर्ट साथ हूँ श्रुहित्वी। हम बात करी महत्वना समाचारों पर, तो जी रीतनी विगत आ रही है राजकोट थी। राजकोट में एवी जसाणी शाला विद्यार्थिनी हार्टअटैक मामले सरकार एक्शन में आई है। परिवार आक्षेप बाद राज्य सरकारे विद्यार्थिनी मौत अहवाल मांगो है। पीएम रिपोर्ट बाद राज्य सरकार पगलाओ लई शके छे। तो आ घटना बाद जसाणी शालाए पोताना समय में फेरफार कर्यो छे। शाळानो समय 7:30 ना बदले 8 वाग्यानो करवामां आव्यो छे। हाल शाळामां 1200 विद्यार्थीओ अभ्यास करी रह्या छे। गईकाले 8मा धोरणमां अभ्यास करती विद्यार्थिनीने चालू क्लासे हार्टअटेक आव्यो हतो। शाळा द्वारा माता पिताने जाण करी बाळकीने तात्कालिक होस्पिटल लई जवामां आवी हती, जहां डॉक्टरे बाळकीने मृत जाहिर करी हती। जो कि फोरेन्सिक पीएम रिपोर्ट आव्या बाद हकीकत सामे आवशे। जो कि प्राथमिक कारण मुजब हार्टअटेक थी विद्यार्थिनीनुं मौत थयुं होवानो प्रिंसिपाले जणाव्युं हतुं। स्थानिक परिस्थिति, दाखला तरीके भूकंप होय, वरसाद होय, पूर वावाझोडू के वधु ठंडी वधु गरमी, आवा बधा कारण में शालाए स्थानिक कक्षाए निर्णय लेवानो होय छे। छतां पण आपणे एनी सूचना पुनरावर्तित करीने आपेली ज हती। कदाच आ शालाए एनो समय पोतानी रीते मोड़ो नहीं कर्यो होय, बाकी राजकोट जिल्लानी तमाम शालाए करेलो छे। इवन अत्यारे मारी पासे प्राथमिकनो चार्ट छे, तो प्राथमिक शालाओमां पण आ सूचनाओ अपायेली छे। जसाणी शाळा में विद्यार्थिनी मौत मामले न्यूज 18 गुजराती ने टीमें शाळा में जईने घटना केवी रीते बनी तेनी जानकारी लीधी, साथे शाळाना शिक्षकों साथे पण बात करी। चालू क्लास से विद्यार्थिनी ने हार्ट अटैक आव्यो हतो, जे मामले न्यूज 18 की टीम शाळा खाते पहुंची। तो अंकित पोपट अमारी साथे संवाददाता जोड़ाया छे, सीधा देशो तेमनी पासे ने वधु विगत मेळवीशुं। अंकित, जे रीतनी आ घटना सामे आवी छे, शाळाए न्यूज 18 ની ટીમ પહોંચી છે, શું જોવા મળ્યું અને શિક્ષકો સાથેની વાતચીતમાં શું બહાર આવ્યું? चोक्कस आ मामले हाल अत्यारे एनएसयूआई द्वारा विरोध प्रदर्शन पण करवामां आवी रह्युं छे। जोई शकाय छे के जिल्ला शिक्षण अधिकारीनी कचेरी खाते एनएसयूआई ना होदेदारो तेमज कार्यकर्ताओ पहोंच्या छे। त्यारे क्या प्रकारे रजूआत करवामां आवशे, आपणे तेमनी साथे ज वातचीत करीशुं। शुं कहेशो, क्या प्रकारनी रजूआत आपना द्वारा करવામાં આવશે? અમારી માંગ એ છે કે રાજકોટમાં જે રીતના ઠંડીનો માહોલ વધતો જાય છે, એની માટે શાળાનો ટાઈમ મોડો કરવામાં આવે, જે 8 વાગ્યાનો કર્યો છે એ 9 વાગ્યાનો કરે, અને એ બધી શાળાઓને એક પરિપત્ર બહાર પાડે કે જેને એ બધું અમલમાં રાખે। એવું નહીં કે અમુક કોલેજો અને સ્કૂલો કરે, એમ નહીં, બધાને પોતપોતાનો જે સાહેબ કે એ રીતના જ બધાને ટાઈમિંગને એ ફરજિયાત રાખવાનું રહેશે, એવો પરિપત્ર બધી સ્કૂલોને કોલેજોને યુનિવર્સિટીને પાસ કરવામાં આવે અને એનો અમલ રાખવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ઓલરેડી આ પ્રકારનો જે સૂચના છે તે 15 દિવસ પૂર્વે જ આપી દેવામાં આવી છે, આથી શાળાઓનો સમય 8 વાગ્યાનો પણ કરી દેવામાં આવ્યો છે। બાળકીના મોત મામલે આપની શું રજૂઆત રહેશે? ઈ એટેક આવ્યો જે રીતના, ઈ આ શિયાળાના ને એના માહોલમાં આવ્યો, એટલે 8 વાગ્યા 9 વાગ્યા સુધી તો ઠંડી રહે જ છે, એટલે આપણે જે 9 વાગ્યા પછીનો કરે ને તો વધારે સારું રહે, અને જો આ પરિપત્ર ના મંજૂર થાય તો અમે આગ્રહ વિરોધ કરવામાં હચકચાશું નહીં। એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને હોદેદારો છે કે જેઓ હાલ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે, થોડીક જ વારમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને હોદેદારો છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને મળશે અને ત્યારબાદ પોતાની રજૂઆત કરશે કે શાળાનું જે શિક્ષણ કાર્ય છે કે જે 7:30ની જગ્યાએ 8 વાગ્યાનો આથી નિયમ બનાવવામાં આવ્યો છે, તે 8 વાગ્યાથી નહીં પરંતુ 9 વાગ્યા બાદ ચાલુ કરવામાં આવે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવશે, શાળા શિક્ષણ અધિકારીને તેઓ મળવા પહોંચ્યા છે અને આવેદન પત્ર તેઓ પાઠવા પહોંચ્યા છે। તો ન્યૂઝ 18 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જે રીતે શાળાએ પહોંચીને ત્યાં કેવો માહોલ છે, વિદ્યાર્થીઓ કયા માહોલમાં ભણી રહ્યા છે તે અંગે પણ ન્યૂઝ 18 ની ટીમ ત્યાં પહોંચી અને સમગ્ર મામલે રિયાલિટી ચેક કર્યું। ડીઓ કચેરી અને સિવાયના કાર્યકરો પણ અત્યારે વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છે, ન્યૂઝ 18 ની ટીમ પણ ત્યાં અત્યારે હાજર છે, સમગ્ર મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયાનું મૃત્યુ નિપજ્યું છે।
કેમેરામેન ને કહીશ કે તે દ્રશ્ય બતાવે. આપ જે બેન્ચ જે જોઈ રહ્યા છો આ એ જ બેન્ચ છે કે જ્યાં 3-8માં અભ્યાસ કરનારી રિયા છે તે ગઈકાલે બેઠી હતી. ગઈકાલે જ્યારે તે પ્રાર્થના પૂર્ણ કરીને વર્ગખંડમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યારબાદ તેને ધ્રુજારી ઉપડી હતી, તો સાથોસાથ તેને શહેરની દોશી હોસ્પિટલની અંદર સારવાર માટે પણ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે જે વિદ્યાર્થિનીઓ હાજર હતી આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, ગઈકાલે આપ હાજર હતા અહીં? હાજર હતી, બટ અમારી બસ લેટ હતી તો અમે નહોતા આવ્યા ત્યારે. જ્યારે એ આવી હતી અમે તે લેટ હતા. ચોક્કસ. તો અન્ય વિદ્યાર્થીની છે આપણે તેમની સાથે પણ. બેન, ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે આપ હાજર હતા અહીંયા? કઈ રીતે ઘટના બની હતી, શું કહેશો? સર, ઈ ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠી હતી અને અચાનકથી એને છે ને રોલ થઈ અને એ નીચે પડી ગઈ. તો કોણ કોણ હાજર હતું ક્લાસમાં? મેમ હતા, પછી મારા ફ્રેન્ડ્સ હતા, ભક્તિ, ઈ બધા હતા. ચોક્કસ. તો અન્ય વિદ્યાર્થીની છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો, ગઈકાલે જે ઘટના બની હતી, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીનીઓની સંખ્યા હાજર હતી, શું કહેશો, કઈ રીતે બનાવ બન્યો હતો? ત્યારે થોડાક જ હતા, કારણ કે ત્યારે વહેલું હતું ટાઈમ. એટલે પછી ત્યાં ફર્સ્ટ બેન્ચે બેઠી હતી ને અચાનકથી રોલ ડાઉન થઈને પડી ગયા, એટલે અમે ટીચર્સને બોલાવ્યા કે આવો એને એવું થયું. પછી એમને નેહા મેડમને બોલાવ્યા અને એમને એમ્બ્યુલન્સને કોલ કર્યો અને પછી જતી રહી. ચોક્કસ. તો આ તમામ વિદ્યાર્થિનીઓ છે તે એક વાત જણાવી રહી છે કે કઈ રીતે સમગ્ર ઘટના છે તે બની હતી. અત્યારે પણ ક્લાસ ચાલુ છે, આથી શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી આ શાળાનો સમય હતો 7:30 વાગ્યાનો, જોકે આજથી શાળા છે તે 8 વાગ્યા શરૂ થશે. બીજી તરફ પીએમ રિપોર્ટની પણ રાહ છે તે જોવાઈ રહી છે. તો અહીંયા મેડમ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મેમ, શું કહેશો, ગઈકાલે જ્યારે ઘટના બની તો જે શાળા સંચાલકોની જે ટીમ છે તેમણે કેટલી મિનિટોમાં રિસ્પોન્સ આપ્યો હતો, શું કહેશો? 5 મિનિટમાં જ રિસ્પોન્સ આપી દીધો હતો. ત્યાં તાત્કાલિક અમે અહીંયા હાથ રબ કરવા માંડ્યા હતા, પગ રબ કરવા માંડ્યા હતા. એક ટીચર્સ પેરેન્ટ્સને ફોન કરતા હતા, એક ટીચર 108ને ફોન કરતા હતા. 108ની અમે રાહ નથી જોઈ, તાત્કાલિક ડિસિઝન લીધું કે અહીંયા આપણે એને જે રબ કરતા હતા બાકીના અમે સ્કૂલની વાન લઈ અને એમાં જ ત્યાં એના મમ્મી પપ્પા પણ આવી ગયા અને એ હતા જ ત્યાં હાજર. અને એ બધા એને કોલ કરતા હતા, એના બધાને અને ડોક્ટરને કોલ કરતા હતા એ લોકો. અને પછી ત્યાંથી જ અમે લઈને વાનમાં બેસાડી દીધી. બધું તાત્કાલિક ડિસિઝન થયું છે. 108ને તમે કોલ કર્યો, 108એ કેટલો સમયનું કીધું હતું કે આટલા મિનિટ રાહ જુઓ ત્યારબાદ અમે પહોંચીશું, શું કહેશો? એ જસ્ટ અમારી પાસે પૂછતા હતા કે રાજકોટ તો પ્રોપર ક્યાં, જિલ્લો ને તાલુકો ને એડ્રેસ તમે પ્રોપર આપો. એ બધી વાત કરવાનો અમારી પાસે સમય નહોતો, એટલે અમે એને પછી બીજા ટીચરને આપી દીધું કે તમે એ વાત કરો. અને અમે તાત્કાલિક ડિસિઝન લઈ લીધું કે હવે 108ની રાહ જોવી નથી, આપણે જઈએ આપણા વાહનમાં. કારણ કે એ આવે એને વાર લાગે અને અમને એવું લાગતું હતું કે અમને એટલી વાર લાગવાની જરૂર નથી, ફટાફટ આપણે વાહન આવે જ છે એમાં એને લઈ જઈએ. દીકરીના માતા પિતાનો એક એવો આક્ષેપ છે કે જ્યાં સુધી અમે સ્કૂલે નહોતા પહોંચ્યા ત્યાં સુધી અમારી દીકરીને હોસ્પિટલે ખસેડવામાં નહોતી આવી. આમાં આ આક્ષેપમાં કેટલી તથ્યતા, શું કહેશો? એમ તાત્કાલિક અમારી ફર્સ્ટ એડ જે દેવાનો હોય એટલો જ ટાઈમ લાગ્યો છે. અને એ ડિસિઝન લે ને એ પહેલા અમે ડિસિઝન લઈ લીધું કે આપણે 108ની રાહ ન જોવી, આપણે આપણી વાહનમાં જ. અમે એને ન પૂછ્યું પેરેન્ટ્સને કે તમને 108ની રાહ જોવી છે કે નહીં, એ ડિસિઝન અમે જ લીધું હતું કે 108ની રાહ જોવી નથી, આપણે આપણા વાહનમાં લઈ જાઓ, આપણે કોઈની રાહ જોવાની નથી થતી. આ બાળકનું પોઝિશન જોઈને એવું લાગ્યું કે આપણે તાત્કાલિક સારવાર માટે લઈ જઈએ. હાલ અત્યારે દીકરીની જે પ્રાથમિક તપાસ જે થઈ છે તેમાં શું સામે આવ્યું છે, આ પાછળનું કારણ? અને હવે સ્કૂલ કાર્ડિયાક છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરેલો છે, એમાં કોઈ કારણ આવ્યું નથી કે ઠંડીના કારણે કેમ, કાર્ડિયાક જ છે. ચોક્કસ. તો આ હતા જસાણી સ્કૂલના મેડમ અને News18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે દીકરીનું મોત થયું છે તેમાં પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એરેસ્ટ સામે આવ્યું છે, નહીં કે ઠંડીથી આ દીકરીનું મોત નીપજ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમજ ફોરેન્સિક પીએમનો રિપોર્ટ તેમજ વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચો ખ્યાલ આવશે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. અને હવે વાત કરીએ ઠંડીમાં ખુલ્લામાં ભણવા મજબૂર બનેલા બાળકોની. સુસવાટાવાળા પવનો, કાતિલ ઠંડીનો કહેર,
રાજ્યમાં આવી સ્થિતિના પગલે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક સ્કૂલોનો સવારનો સમય એક કલાક મોડો કરાયો છે. બાળકો કોલ્ડવેવથી બચે તેના માટે આવા નિર્ણયો કરાયા છે. જોકે રાજકોટના ઉપલેટાના સેવંતરા ગામમાં ઉલટી ગંગા જોવા મળી. આવી કાતલ ઠંડીમાં બાળકો ખુલ્લા મેદાનમાં ભણી રહ્યા છે. એવું નથી કે આ ગામમાં ઠંડી નથી લાગતી, પરંતુ આ બાળકોને મજબૂરીમાં હાડ થીજવતી ઠંડીમાં ખુલ્લા મેદાનમાં ભણવું પડી રહ્યું છે. સેવંતરા ગામની પ્રાથમિક સ્કૂલમાં ઓરડાઓના અભાવના કારણે બાળકો ઠંડીમાં ઠૂઠવાતા અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં ધોરણ 1-8 સુધીના 182 વિદ્યાર્થીઓ સવાર બપોરની પાળીમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ પાસે ફક્ત 2 જ ઓરડા છે. જૂના ઓરડાઓ જર્જરિત થતા નવા ઓરડાઓ બનાવવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજી સુધી બાંધકામ થયું નથી. આ સ્કૂલમાં સીસીટીવી કેમેરા કમ્પ્યુટર સહિતના સાધનોથી સજ્જ છે, પરંતુ સ્કૂલમાં નથી તો માત્ર ઓરડા, અને તેના કારણે બાળકોની આવી ઠંડીમાં ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. સ્કૂલ અને ગ્રામજનો તરફથી સ્કૂલના નવા ઓરડા બનાવવાની રજૂઆતો પણ થઈ છે, પરંતુ આ માંગ બહેરા કાને અથડાઈ રહી છે. બાળકો આવી ઠંડીમાં ખુલ્લામાં ભણતા હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યા છે. વાલીઓનું કહેવું છે કે બાળકો ઘરે આવીને ઠંડી લાગતી હોવાની ફરિયાદો પણ કરે છે, તો કેટલાકને શરદી ખાંસીની પણ ફરિયાદ છે. એક શાળાનો વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયો મામલે ડીઓ દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે તપાસમાં શું સામે આવ્યું છે તે જાણીશું ડીઓ બીએસ કેલા સાહેબ પાસેથી. સાહેબ, શું કહેશો, આપની તપાસમાં શું તથ્ય સામે આવ્યું છે? ઉપલેટા તાલુકાના સેવંતરા ગામમાં જે પ્રાથમિક શાળાનું મકાન હતું તે જર્જરિત હતું અને લગભગ 7-8 મહિના પહેલા એ જર્જરિત મકાનને ડિમોલિશન કરીને નવું મકાન બાંધવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં પણ નવા મકાનનું બાંધકામ ચાલુ છે. હવે આ મકાન પૂર્ણ થાય ત્યાં સુધી બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સવાર અને બપોર બંને પાળીમાં વિભાજન કરીને 2 રૂમ અને 1 હોલ એમ કરીને બાળકોને વૈકલ્પિક રીતે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જે વાત છે ખુલ્લામાં ભણવાની, તો ગઈકાલે આ બાબત સામે આવી હતી ત્યારે અમે તપાસ કરાવી, ત્યારે શિક્ષકો અને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમે 26 જાન્યુઆરીની પ્રેક્ટિસ કરાવવા માટે બાળકોને મેદાનમાં લઈ આવેલા અને 11 વાગ્યાનો આ સમય હતો, એટલે તડકામાં વિદ્યાર્થીઓને અમે બહાર લાવેલા અને એ પણ મર્યાદિત વિદ્યાર્થીઓ હતા. હવે બહાર ખુલ્લામાં ભણતા હતા એ વાત જે ગ્રામમાંથી વાત આવે છે, તો અમુક ગ્રામજનોનું કહેવું એવું છે કે આ ખુલ્લામાં નહોતા. હવે ગામના આંતરિક વિખવાદના કારણે આવું બન્યું હોઈ શકે. આજે સવારે પણ આ વસ્તુ કે ભાઈ આજે ખુલ્લામાં બાળકો ભણે છે, અમે તપાસ કરાવી તો આ વાતમાં કોઈ તથ્ય જણાયું નહોતું. એના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે આજના અવેલેબલ છે કે એમાં કોઈ બાળકો બહાર ભણતા નહોતા, પણ છતાંય ગામમાંથી એવું કહેવામાં આવતું હતું કે આ બાળકો બહાર ભણે છે. વિડીયો ગઈકાલનો હોય કે આગળનો જૂનો હોઈ શકે છે, પણ અમે ગઈકાલથી તાકીદ જ કરી દીધેલી છે કે કોઈ બાળકને ખુલ્લામાં બહાર ભણાવવામાં ન આવે. અને ગ્રામજનોએ, ગામ પોતાનું છે, બાળકો પોતાના છે, તો આમાં સહયોગ આપવો જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા મર્યાદિત હોય તો હું ગામના આગેવાનોને વિનંતી કરું છું આપના માધ્યમથી કે ખૂબ સારી બાબત છે કે તમે બાળકોની ચિંતા કરી, તો 1-2 રૂમ જેટલી વ્યવસ્થા ટેમ્પરરી મકાન પૂર્ણ થાય ત્યાં સુધી આપશો તો અમે બાળકો વતી આપનો આભાર વ્યક્ત કરીશું. બાકી આજે બાળકો ખુલ્લામાં ભણે છે એ વાતમાં કોઈ તથ્ય નથી. ખાસ કરીને આપની ટીમના કોઈ અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર ગયા હોય, જરૂરી નિવેદનો નોંધ્યા હોય બાળકોના હોય કે પછી શાળા સંચાલકોના, આવું કંઈ બન્યું છે ખરું સર? આજે ગઈકાલે અમે આચાર્યનો રિપોર્ટ મેળવેલો અને આજે અમારા ટીપીઓ અને બીજા 2 વ્યક્તિઓને ત્યાં મોકલેલા છે. એ વાલીઓના, ગ્રામજનોના અને આચાર્યના, શિક્ષકોના બધાના પોતપોતાના નિવેદનો લેશે અને સાંજ સુધીમાં મને એનો રિપોર્ટ મળી જશે. ચોક્કસ. તો આ હતા ડીઓ બીએસ કેલાને. News 18 સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે આક્ષેપો થઈ રહ્યા છે તે સત્યથી વેગળા છે અને સમગ્ર મામલે ટીપીઓ સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને તમામના નિવેદનો પણ નોંધવાની પ્રક્રિયા છે તે શરૂ છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, News 18 ગુજરાતી, રાજકોટ. તો મહત્વના બ્રેકિંગ્સ. ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફારો તોળાઈ રહ્યા છે. ખાસ કરીને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે મહત્વની આ 2 જગ્યાએ કોને મૂકવા તેની ચર્ચા શરૂ થઈ છે. આજે મળનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પોલીસ વડા અને રાજ્યના વહીવટી વડા માટે 4 નામોની પેનલ અંગે ચર્ચા થશે.
ત્યારબાદ આ પેનલ દિલ્હી મોકલવામાં આવશે। સૂત્રોનું માનીએ તો સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં છે, જ્યારે રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મુદ્દે વધુ વિગત મેળવે મારી સાથે સંવાદદાતા ગીતા મહેતા પણ આપણી સાથે જોડાયા છે। ગીતા, શું જાણકારી મળી રહી છે? जी, आगामी 31मी जान्युआरी सीएस पंकज कुमार अने डीजीपी आशीष भाटियाना कार्यकाळ पूरो थई रह्यो छे। अगाउ पण तेओने 8 महिनानुं एक्सटेन्शन मळ्युं हतुं अने 8 महिनानुं एक्सटेन्शननो कार्यकाळ 31मी जान्युआरी पूरो थई रह्यो छे। त्यारे नवी जे पेनलो छे के आगामी 4 नामोनी पेनल जे छे ते सेंट्रलमां मोकलाशे अने सेंट्रलमांथी नक्की थईने आवशे कि 4नी पेनलमांथी आखरे फाइनली पसंदगीनी मोहर कोना पर मराई छे। આજે કેબિનેટની બેઠકમાં સીએસના આગામી અનુગામીઓની પેનલ મુદ્દે ચર્ચા થઈ હતી, સાથે સાથે ડીજીપીના આગામી અનુગામીઓ મુદ્દે પણ ચર્ચા થઈ હતી। સીએસના આગામી અનુગામી તરીકે રાજ્યના ગૃહ સચિવ રાજકુમાર, સેન્ટરમાં જેઓ ડેપ્યુટેશન પર છે તેવા એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીના નામો પર ચર્ચા થઈ હતી, જ્યારે ડીજીપી તરીકે આગામી ડીજીપી તરીકે અતુલ કરવાલ, વિવેક શ્રીવાસ્તવ, સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અનિલ પ્રથમના નામો ચર્ચાઈ રહ્યા છે। અને આજે આ નામો પર પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી। કુલ 4 વ્યક્તિઓના નામોની પેનલ બનશે અને તેને સેન્ટ્રલમાં મોકલાશે અને ફાઇનલી 31મી જાન્યુઆરી પહેલાં સીએસ અથવા તો ડીજીપીને એક્સટેન્શન આપવું અથવા તો તેના જગ્યાએ નવા જ ડીજીપી અથવા તો સીએસની નિમણૂક કરવી, તે નામની જાહેરાત દિલ્હી ખાતેથી થશે। જી, આભાર ગીતા, સમગ્ર માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।